કપરાડા વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારમાં જીતુ ચૌધરીએ સૌથી વધુ 1,12,000 મતો મેળવીને તેમના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરાઠાને 47,000થી વધુ મતોથી હરાવીને ભવ્ય જીત મેળવી છે. ગત રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જીતુ ચૌધરીને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષે ભાજપમાંથી આવેલા બાબુભાઈ વરાઠાને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે મતગણતરીના અંતે ભાજપમાં ઉમેદવાર જીતુ ચૌધરીનો 47,000થી વધુ મતે ભવ્ય વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર આગેવાનો પ્રદેશ લેવલથી અને અમારા રાષ્ટ્રીય નેતા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ અને વલસાડ જિલ્લાના અધ્યક્ષ આદરણીય ભાઈ કનુભાઈ દેસાઈ સાહેબ, તમામ મંડળના તમામ સંગઠન, વલસાડ જિલ્લાના દરેક તાલુકાના દરેક સંગઠન મંડળ, ટોટલ તમામ સંગઠન અને નવસારી, વલસાડ, સુરત સમગ્ર વિસ્તારમાંથી તમામ કાર્યકર્તાએ જે મહેનત કરી છે અને આ વિસ્તાર 181 કપરાડા વિધાનસભા મત વિસ્તારને અંદર તમામ કાર્યકરો, તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ, આગેવાનો અને તમામ ખાસ કરીને એમને અભિનંદન આપીશ કે અમારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના જે મતદારો છે એમણે જે મને જીત અપાવી છે હું એમનો સૌથી શ્રેય એમને આપીશ. એ તો સમય અને સંજોગે કાન પાસે ગોળી પણ આવે અને માથાના ઉપરથી ગોળી આવી છે. ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશની અંદર, વિશ્વની અંદર જેમનો ડંકો વાગે છે, વિશ્વની અંદર સૌથી મોટી પાર્ટી છે. એ પાર્ટીની અંદર હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો, ત્યારબાદ સમગ્ર મારા વિધાનસભા મત વિસ્તારના જે મતદારો છે એ મતદારોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને પાર્ટીએ પણ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ સૌની બધાને અમારી જીત છે. કપરાડા વિધાનસભા મત વિસ્તારની ભૌગોલિક જે પરિસ્થિતિ છે, વલસાડ જિલ્લાનો એક જેને ગિરિમાળા વિસ્તાર કહી શકાય, કપરાડા, વાપી અને પારડી ત્રણેય તાલુકાનો એક વિધાનસભા મત વિસ્તાર છે અને એમાં પણ અડધો વિસ્તાર પહાડી વિસ્તાર છે, ગિરિમાળાની ગુફા છે. એ વિસ્તારને અંદર મારે ઘણું બધું કામ મેં કરેલું છે પણ ઘણું બધું કામ કરવાનું બાકી પણ છે. એ આવતા દિવસોમાં હું સરકાર સાથે રહીને આવતા દિવસોમાં જે કંઈ બાકી કામ છે એને પૂર્ણ કરવા માટેની કોશિશ કરી. કપરાડા વિધાનસભા મત વિસ્તારને ખાસ કરીને કપરાડાની અંદર પાણીની જે સમસ્યા છે એ અસ્ટોલ યોજના ચાલી રહી છે. સૌથી મોટો પ્રશ્ન અમારે ગ્રામ્ય નોન પ્લાન રસ્તા છે અને ત્રીજો પ્રશ્ન અત્યારે નેટવર્કનો પ્રશ્ન સમગ્ર કપરાડા વિસ્તારની અંદર 17-18 જેટલા જીઓના ટાવર બની ગયા છે પણ ઓએફસી કેબલ નાખવાના કારણે એ બાકી છે. લગભગ 15 દિવસ કે મહિના, 1.5 મહિનાની અંદર એ પણ કામ પૂર્ણ થશે તો સમગ્ર નેટવર્ક પણ મળી રહેશે અને એમાં ખૂટતી કડી જે કંઈ હશે એમાં 100% મદદ કરીને હું મહેનત કરીને એને નેટવર્ક અપાવીશ. જ્યારથી 1990થી પોલિટિક્સમાં, રાજકારણમાં છું હું, જ્યારે પણ સરપંચની શરૂઆત કરીને સરપંચ, તાલુકા પંચાયત અને વિધાનસભા, હું કોંગ્રેસમાં હતો એ સમય પણ કોઈ પણ ઉમેદવારનું નામ લેતો નહોતો કારણ કે પાર્ટીના વિરુદ્ધ કંઈ બોલી શકે, વ્યક્તિના વિરુદ્ધ હું આજે પણ નથી, પણ ભવિષ્યમાં પણ હું નથી બોલી. કેમ તો કોંગ્રેસે ગામે ને ચોરે ને ચોટે બધે જ કીધું કે 8 લાખ કરોડ રૂપિયા લીધાને એની વાત કરતા જ હતા. એના પાસે બીજો કોઈ મુદ્દો હતો નહીં, એના પાસે એક જ મુદ્દો હતો, એ વાત કરતા એમાં કોઈ નવાઈની વાત નથી. કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર આદિવાસીઓ મને ખૂબ લીડથી જીતાડ્યો, એમાં મારે ખુશ થવાની જરૂર નથી, એમાં મારી જવાબદારી વધી છે અને હું એ જવાબદારી સ્વીકારવા માગું છું. કારણ કે લીડ વધારે મળી તો એનાથી મારે ખુશી લેવાની જરૂર નથી પણ મારી જવાબદારી વધી છે અને મારા વિસ્તારના જે કંઈ નાના મોટા જે પ્રશ્ન છે એને હલ ખૂબ ટૂંકા ગાળાની અંદર સરકાર લઈને મારે પૂર્ણ